રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં અભ્યાસ કરીએ છીએ. અમે FI બીએડ ના ક્લાસમાં છીએ. મારું નામ અપર્ણાથી ઝલક છે અને મારી સાથે છે દાવડા પ્રિયાબેન. આજે અમે સમઘનનું મોડેલ A+B નો ક્યુબ અમે ભણાવશું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેનું મોડેલ સમઘનનું મોડેલ છે. આ સમઘન બે જુદી જુદી અસાત લંબાઈઓ A અને B નો બનેલો લેવામાં આવેલો છે. આ સમઘનની આપણે જાણીએ છીએ કે સમઘનને 6 બાજુઓ હોય છે, જે દરેક બાજુનું ક્ષેત્રફળ A+B² છે. હવે આ સમઘનનું ઘનફળ આપણે શોધવું હોય તો તેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈની જરૂર પડે છે. તો ઘનફળ શોધવા માટેનું સૂત્રફળ ઘનફળ = લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ છે. આ સમઘનની દરેક બાજુની લંબાઈ A+B છે, તો આ સમઘનનું ઘનફળ A+B³ જેટલું થશે. હવે આપણને મોડેલ દ્વારા પ્રિયાબેન સમજાવશે. હવે હા, 8 ટુકડાઓની મદદથી આપણે A વત્તા B ઘનનું સૂત્ર સાબિત કરીશું. આ A ઘન છે, આની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ A બરાબર છે, એટલે આ A ઘન. હવે આ જે સમઘન છે એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ઈ છે B બરાબર છે, તો આ B ઘન. અને હવે બીજા 3 ટુકડા છે કે જેની લંબાઈ અને પહોળાઈ ઈ A બરાબર છે અને ઊંચાઈ B બરાબર છે, તો A² B આવા 3 ટુકડા છે. અને આ લંબઘન છે એની લંબાઈ અને પહોળાઈ B બરાબર, લંબાઈ અને પહોળાઈ B બરાબર છે અને ઊંચાઈ A બરાબર છે, તો આવા 3 ટુકડા આનું ક્ષેત્રફળ થશે AB² હવે ને આપણે ગોઠવતા એ આખો લંબઘન બનશે. આ A ઘન, આ A² B, આ છે A B² અને આ B ઘન. આ આપણું હવે આ સૂત્ર પ્રમાણે A² B નો ઘન બરાબર A³ + 3 A² B + 3 AB² + B ઘન. આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.